પાલિકાના શાસકો દ્વારા પૂણા ગામ સીતાનગર બ્રિજ નીચે પોતાના મળતિયાઓને વગર ટેન્ડરે પાર્કિંગ કોન્ટ્રાક્ટ આપીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાના આક્ષેપ થઈ ગયા છે। કોંગ્રેસ સમિતિ દ્વારા પણ કરાયો છે। આ ભ્રષ્ટાચાર કરવામાં વિપક્ષની ભાગીદારી હોવાનો આરોપ પણ છે। પાર્કિંગ ભ્રષ્ટાચારમાં ભાજપ અને આપ ભાઈ ભાઈ લખેલા પ્લેકાર્ડ દર્શાવી કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। सूरत महानगरपालिका सफाई समिति अध्यक्षे सुमोटो ठराव करीने कितलाक पे एंड पार्क टेंडर विनाज आपी दीधा हता। आ मुद्दे पालिकाना विपक्ष आम आदमी पार्टीए देखाड़ो पूरतो विरोध कर्यो हतो। तेवा आक्षेप साथे आजे कांग्रेस पूरा सीतानगर चौक खाते एक कार्यक्रम आपवानो आव्यो हतो। शासक पक्षना भाजप अने विपक्ष पक्षना आम आदमी पार्टी भाई भाईनी भूमिका होवानो आक्षेप करी विरोध प्रदर्शन करवानुं नक्की कर्युं छे। भाजप शासकों द्वारा सीतानगर ब्रिज नीचे पोताना मळतियाओ ने वगर टेन्डरे पार्किंग कॉन्ट्राक्टर आपी जे भ्रष्टाचार करवामां आव्यो छे तेनी सामे विपक्ष केम चुपचाप बेसी रह्यो छे? शुं विपक्षनी आमां भागीदारी छे? ना आक्रोश साथे पूणा कोंग्रेस समिति द्वारा पूर्व कोर्पोरेटर दिनेश सावलिया अने नगर प्राथमिक शिक्षण समिति सूरतना पूर्व सभ्य सुरेश सुहागिया आगेवानीमां सूत्रोच्चार साथे प्ले कार्ड दर्शावी विरोध प्रदर्शन करायुं हतुं। કોંગ્રેસના નેતાઓને આક્ષેપ કર્યો હતો કે આ કૌભાંડનો આપ દ્વારા આક્રમક વિરોધ કરાયો નથી, જેથી આપ અને ભાજપ દ્વારા આ કૌભાંડમાં ભાગ બટાઈ કરી લેવામાં આવી છે। આજરોજ પૂણા કોંગ્રેસ સમિતિ દ્વારા સીતાનગર ચોક ખાતે જે બ્રિજ આવેલો છે એની નીચે જે પાર્કિંગ છે એ સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા પોતાના મળતિયાઓને જે વગર ટેન્ડરે પાર્કિંગ ફાળવી દેવામાં આવેલ છે, જેના કારણે સુરત મહાનગરપાલિકાને નુકસાન થઈ રહ્યું છે, એનો વિરોધનો કાર્યક્રમ હતો। કારણ કે આ જે પાર્કિંગ ફાળવવામાં આવ્યું છે એમાં ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ જે વિરોધ પક્ષ છે એ પણ આમાં કંઈ ને કંઈ સંડોવાયેલું છે। કારણ કે જ્યારે ટેન્ડરની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે વિરોધ પક્ષ દ્વારા ખૂબ મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી કે જો કોઈ પણ પાર્કિંગ વગર ટેન્ડરે આપવામાં આવશે તો વિરોધ પક્ષ દ્વારા એનો સંપૂર્ણ વિરોધ કરવામાં આવશે અને જે કોઈ પણ આ ઇજારો રાખશે એને જે પાર્કિંગમાંથી જે પૈસા વસૂલવાના હોય એ વસૂલવા દેવામાં નહીં આવે। તો આજે આ વિરોધ પક્ષ અને પોતે કહેવાતી ઈમાનદાર પાર્ટીની ઈમાનદારી ક્યાં ખોવાઈ ગઈ છે? કારણ કે ક્યાંક ને ક્યાંક આ ઈમાનદાર પાર્ટી પણ વેચાણી હોય એવું લાગે છે, ભારતીય જનતા પાર્ટીના ખોળે બેસી અને એ પણ આમાં ભાગ બટાઈ કરવા લાગી ગઈ હોય એટલે ક્યાંય એનો વિરોધ દેખાતો નથી। આ જે પાર્કિંગ છે વિના ટેન્ડરે આપી અને પોતાના મળતિયાઓને ફાયદો કરાવ્યો ને ફક્ત એટલું જ નહીં કે પાર્કિંગમાં ફક્ત ફાયદો કરાવવા સસ્તા ભાવે પરંતુ આ પાર્કિંગ તો આપવું પરંતુ આ જે બ્રિજ છે એના છેડે આવેલું મલ્ટીલેવલ પાર્કિંગ પણ ખોલવામાં નથી આવતું। કારણ કે જો એ પાર્કિંગ ખોલવામાં આવે તો અહીંના વાહનો જે છે એ વાહનો ત્યાં પાર્ક થાય અને એના મળતિયાઓને જે આવક થતી હોય એ બંધ થાય એટલે એના મળતિયાઓની આવક થાય માટે મલ્ટીલેવલ પાર્કિંગ અને શાક માર્કેટ પણ આ ભાજપ શાસકો દ્વારા ખોલવામાં નથી આવી રહ્યા એટલે એનો વિરોધ છે અમારો। આ વિરોધ એટલા માટે છે કે સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એ શાસકો દ્વારા સુરતના જે જુદા જુદા પાર્કિંગો છે એ પાર્કિંગો ટેન્ડર ખોલીને આપવાને બદલે સુઓ મોટો કરીને આપવામાં આવ્યો છે। એમાં અમારા સીતાનગર બ્રિજ નીચેનું જે પાર્કિંગ છે એ પણ ભારતીય જનતા પાર્ટીના જે મળતિયાઓ છે એમને અમને સત્તાના જોરે આપવામાં આવ્યું છે, નહીં કે ટેન્ડર પ્રક્રિયા કરીને। જો ટેન્ડર પ્રક્રિયા કરીને આપવામાં આવે તો અત્યારે જેટલામાં પાર્કિંગ આપવામાં આવ્યું છે એની કરતાં વધારે સુરત મહાનગરપાલિકાને આવક થાય, પણ એને બદલે સુઓ મોટો કરી અને એમના મળતિયાઓના ખિસ્સા ભરાય અને આ ભારતીય જનતા પાર્ટીનો જે ભ્રષ્ટાચાર છે એની અંદર અત્યારે આમ આદમી પાર્ટી જે વિરોધ પક્ષમાં છે એણે માત્ર ને એક બોલીને વિરોધ કર્યો હતો જ્યારે સુઓ મોટો કરવામાં આવ્યો ત્યારે કે આવા કોઈ પણ પાર્કિંગને અમે ચાલવા નહીં દઈએ અને લોકોને અમે ફ્રીમાં પાર્કિંગ કરાવીશું। આજે એક મહિનો થઈ ગયો, શાસકો તો ભ્રષ્ટાચાર કરે જ છે પણ વિરોધ પક્ષ પણ પાણીમાં બેસી ગયો છે, ત્યારે અમે આ બંનેને કહેવા માંગીએ છીએ કે તમારી મિલીભગત છે હવે ખુલ્લી પડી ગઈ છે। આ ભ્રષ્ટાચારમાં આમ આદમી પાર્ટી પણ હવે ભાગીદાર હોય એવું અમને લાગી રહ્યું છે, એટલા માટે અમે આજે અહીંયા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।